ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આ પ્રશ્નપત્ર છે માર્ચ બે હજારને સાતની બોર્ડની એક્ઝામનો વિષય છે વિજ્ઞાન માર્ચ બે હજારને સાતનું પ્રશ્નપત્ર છે તમારી આવનારી બધી એક્ઝામમાં આ પ્રશ્નપત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે ભલે તમે બીજા કોઈ બી પ્રશ્નપત્ર સોલ્વ કરો અસાઇનમેન્ટ સોલ્વ કરો પરંતુ આ બોર્ડનું પ્રશ્નપત્ર જો તમે સોલ્વ કરી લીધું તો તમારે મેક્સિમમ માર્ક્સ આવી શકે છે વધુમાં વધુ માર્ક મેળવવા માટે તમારે માર્ચ બે હજાર સાતનું બોર્ડનું પ્રશ્નપત્ર જોવું પડશે અને એના પ્રશ્નો સોલ્વ કરવા પડશે બે હજાર સાતથી લઈને બે હજાર એકવીસના તમામ પ્રશ્નપત્ર ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે તો આજે આપણે જોઈશું માર્ચ બે હજાર સાતનું પ્રશ્નપત્ર તો એમાં વિભાગ એમાં એમસીક્યુ આપેલા છે પંદર એમસીક્યુ છે જે તમને ખાલી જગ્યા સ્વરૂપે બી પૂછાઈ શકે છે ખરા ખરા ખોટા સ્વરૂપે બી પૂછાઈ શકે છે અને એક એક માર્ક્સમાં ક્વેશ્ચન તરીકે બી પૂછાઈ શકે છે જેમાં પહેલો ક્વેશ્ચન છે કે માનવ માનવીની જે આંખ હોય એની જોવાની ક્ષમતા કેટલી હોય જેમાં તમને ચાર ઓપ્શન આપેલા છે એક નેનોમીટર સો નેનોમીટર એક હજાર નેનોમીટર કે દસ હજાર નેનોમીટર પછીનો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર બે દરેક એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે વિદ્યુત ભાર માટેનો એકમ શું છે સિમ્પલ ક્વેશ્ચન છે કે વિદ્યુત ભારનો એકમ થાય કુલંબ સાવ સિમ્પલ ક્વેશ્ચન ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દસ મિત્રો સુધી આ વિડિયો શેર કરી દેજો તથા કોમેન્ટ કરજો કે તમારે કયા વિષયનું હવે પેપર જોઈએ છે બોર્ડનું ઓફિશિયલ પેપર છે માર્ચ બે હજારને સાત તમારી આવનારી બધી એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર ત્રણ છે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કોણ કયું છે એટલે કે ટૂંકમાં એમ કે છે કે વિદ્યુતમાંથી ઉર્જા વિદ્યુત ઊર્જામાંથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય તો આપણે જે પંખો વાપરીએ છીએ એમાં પંખામાં બી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે પછી ઘરઘંટી હોય એમાં બી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય તો આપણે આમાંથી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયું સાચું બનશે તો તેમાં સાચું બનશે ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક મોટર તરીકે તમે ગમે તે લઈ શકો ઘરઘંટી લઈ શકો પંખો લઈ શકો ગમ બધાનો સમાવેશ ઇલેક્ટ્રિક મોટરમાં થશે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે પ્રશ્ન નંબર ચાર બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો કોલસો ઉત્તમ કક્ષાનો કોલસો છે તો એન્થ્રેસાઇડ એ ઉત્તમ કલ ઉત્તમ કક્ષાનો કોલસો છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયો એક લાઈક કરી દેજો તમારા દર્શક મિત્રો સુધી શેર કરી દેજો જો ઉત્તમને બદલે સૌથી ખરાબમાં ખરાબ એમ ખરાબ તો ના કહેવાય પણ નિમ્ન કક્ષાનો કોલ શો પૂછે તો એમાં આવશે લિગ્નાઇટ કોલ શો પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી આવી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે કૃત્રિમ ઉપગ્રહ કયો નથી તો રોહિણી એ માનવ સર્જિત ઉપગ્રહ છે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર છ હે આભે ઘણી વખત પૂછાયેલો છે કે હેલીનો જે ધૂમકેતુ હોય હેલીનો ધૂમકેતુ એનો આવર્તકાળ કેટલો છે એનો આવર્તકાળ છે છોતેર વર્ષ આ પ્રશ્નપત્ર માર્ચ બે હજારને સાતની એક્ઝામનો છે જે તમારી આવનારી બધી એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર સાત ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડાનું અણુસૂત્ર શું છે તો તમે બધા જાણો જ છો એ આવી શકે અથવા તો એ અને બી તમને બે ઓપ્શન દીધા છે આમાંથી કયું સાચું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે પ્રશ્ન નંબર આઠ કયું જંતુ કયું સંયોજન જંતુ નાશક છે એસિટોન એસિટિક એસિડ એસિટાલ ડિહાઈડ કે ગ્લુકોઝ પ્રશ્ન નંબર નવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓટુ શામાંથી મુક્ત થાય છે સીઓ ટુમાંથી પાણીમાંથી કે એચ ટુઓ પાણીના ઓક્સાઇડમાંથી કે એચ થ્રી સીઓ ટુમાંથી તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન એ કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થાય છે જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે પ્રશ્ન નંબર દસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરકનું કાર્ય કરે છે જેમાં ઓપ્શન છે એ ઓક્ઝિન બી ઇથિલિન સી એપ્સિસિક એસિડ કે ડી બી અને સી બંને પછીનો ક્વેશ્ચન છે કયો બહુકોષીય પ્રાણીમાં ચેતાતંત્રની રચના નથી હોતી જેમાં તમને ઓપ્શન આપેલા છે હાઇડ્રા તીડ વાદળી અને પટ્ટી કૃમી પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયો સજીવ કલિકા સર્જન દર્શાવે છે જેમાં તમને ઓપ્શન આપેલા છે હાઇડ્રા અમીબા કે પેરાશિમિયમ કે સ્પેન્ગો નંબર તેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત આની વ્યાખ્યા તો પૂછાય જ છે ઘણી વખત એક માર્ક્સમાં ભી પૂછાય છે બે માર્ક્સમાં ભી પૂછે છે અને તર માર્ક્સમાં સવિસ્તૃત ભી પૂછે છે કે સજીવોના લક્ષણોની વારસારૂપે ઉતરવાની ક્રિયાને શું કહે છે ધોરણ બાર સાયન્સમાં ભી આવે છે ધોરણ દસમાં બી આવે છે ધોરણ અગિયારમાં બી આવે છે તો એને કહે છે આનુવંશિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આનુવંશિકતાની વ્યાખ્યા સજીવોના લક્ષણોની વારસા રૂપે ઉતરવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે પ્રશ્ન નંબર ચૌદ મીના માટા રોગ દ્વારા ખાલી જગ્યા દ્વારા થાય છે તો મીના માટા રોગ કોના દ્વારા થાય મર્ક્યુરી કોપર શિશુ કે આર્સેનિક પ્રશ્ન નંબર પંદર પ્રશ્ન નંબર પંદર જ્વાળામુખી એ કયા જ્વાળામુખી છે એ હવા પ્રદૂષણનો ખાલી જગ્યા સ્ત્રોત છે તો એ બધાને ખબર છે કે માનવ સર્જિત તો નથી માનવ થોડાક કૃત્રિમ જ્વાળામુખી થાય તો એક કુદરતી છે જ્વાળામુખી એક કુદરતી છે પ્રશ્ન નંબર પછી વિભાગ બી વિભાગ બીમાં એક એક માર્ક્સના ક્વેશ્ચન છે પંદર ટોટલ પ્રશ્નો આપેલા છે જે તમારી આવનારી બધી એક્ઝામો ઉપયોગી સાબિત થશે કારણ કે આ માર્ચ બે હજારને સાતની બોર્ડની એક્ઝામનું પેપર છે કયા પ્રકારનો લેન્સનો પાવર ઋણ હોય તો એ અંતરગોળ અંતરગોળ પ્રકારના લેન્સનો પાવર ઋણ હોય પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર સત્તર ઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત લખો તો ઇલેક્ટ્રિક જનરેટર હોય એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર અઢાર કે સૂર્યમંડળના કયા ગ્રહનો સમાવેશ થતો નથી એ પહેલાં તમને કહી દઉં કે બે હજાર એકથી લઈને બે હજારને વીસ સુધી બોર્ડ પેપર સ્ટાઇલ અનુસાર સૂર્યમંડળ નામના ગ્રહનું ચેપ્ટરનો સમાવેશ થતું હતું પરંતુ જ્યારથી એનસીઆરટીનો અમલ થયો છે વીસ એકવીસ બાવીસથી ત્યારથી આ ચેપ્ટરને કોર્સમાંથી ગાઢી મૂકવામાં આવેલ છે તો આ ક્વેશ્ચન તમે ન કરો તો ચાલશે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર ઓગણીસ આવી ઘણી વખત પૂછાયેલો છે ઇમ્પોર્ટન્ટ છે એક પ્રકાશ વર્ષ કેટલા કિલોમીટર થાય તો એક પ્રકાશ વર્ષ એટલે થશે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર એટલે એક પ્રકાશ વર્ષ થાય પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર વીસ માણસની હાજરીમાં કયો એસિડ હાજર હોય છે તો એચ સીએલ હાઇડ્રોક્લોરિક એસિડ જેવો જે એક એસિડ માનવની હાજરીમાં રહેલો હોય છે પછીનો ક્વેશ્ચન છે આરસીનું પૂરું નામ જણો આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારે કોમેન્ટ બોક્સમાં મળી જશે અને તમારે કોમેન્ટ બી કરવાની છે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર વીસ પ્રશ્ન નંબર વીસ કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું થશે તો પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઇથેનોઇક એસિડ જેનું સૂત્ર શું થશે તો ઇથેનોઇક એસિડનું સૂત્ર થશે આ હાઇડ્રોજન છે આ બે હાઇડ્રોજન અને સી ડબલ ઓ ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ જે ઇથેનોઈક એસિડ કહેવાય અને ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ થશે ફોર્મિક એસિડ જે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે પછીનો ક્વેશ્ચન છે લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર શું છે લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર જે ધોરણ દસમાં ભી આવે છે અગિયારમાં ભી આવે છે બારમાં ભી આવે છે જો વિજ્ઞાન પ્રવાહ લીધું હોય તો જેનું સૂત્ર થશે એફ ઇ ટુ ઇન્ટુ ઓ એચ ટાઈક્સ ઇન્ટુ એચ ટુ ઓ એક્સ ટાઈમ જે રાસાયણિક સૂત્ર છે કાટનું ઘણી વખત બોર્ડની એક્ઝામમાં બી પૂછાયેલું છે અને એમ સીક્યુમાં બી પૂછાયેલું છે પ્રશ્ન નંબર ચોવીસ કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે કઈ અધાતુ એ પ્રવાહી સ્વરૂપે હોય છે પછીનો ક્વેશ્ચન છે હિમોગ્લોબિનનું કયું ખનીજ હિમોગ્લોબિનમાં કયું ખનિજ હોય છે પ્રકાશ અવધિ માટે માટે કયા નામનું રંજક દ્રવ્ય જવાબદાર છે એનએ સી પૂરું નામ જણાવો નવજાત શિશુનું વજન આશરે કેટલા કિલોગ્રામ હોય છે પછીનો ક્વેશ્ચન છે આનુવંશિકતા એટલે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ આનુવંશિકતા એટલે શું ઘણી વખત પૂછાયેલો છે ધોરણ દસમાં બી આવે છે ધોરણ અગિયાર સાયન્સમાં બી આવે છે ધોરણ બાર સાયન્સમાં પેશલ એનો એક ચેપ્ટર આવે છે આનુવંશિકતા વિશે તો આનુવંશિકતા એટલે શું પેટ વારસાગત એક પેઢીમાંથી બીજી પેઢીમાં રૂપાંતર થતાં જે સંસ્કજીવ હોય એને આનુવંશિક કહેવાય સિમ્પલ ભાષામાં પ્રશ્ન નંબર ત્રીસ કે અસ્થમા માટે જવાબદાર પ્રદૂષકો કયા છે જેમાં સી ઓ ટુ કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જેવા તમામ વાયુનો સમાવેશ થશે જે તમારા કોચમાં નથી પછી છે વિભાગી વિભાગીમાં બે બે માર્ક્સના ક્વેશ્ચન છે જે તમારી આવનારી બધી એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે કારણ કે આ માર્ચ બે હજારને સાતની બોર્ડની એક્ઝામનું પેપર છે જે તમારી બધી એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે અને આમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન બી પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર એકત્રીસ નિદાન કાર્ય માટે ટેકનોલોજી કઈ કઈ રીતે ઉપયોગી સાબિત થશે જે નેનો ટેકનોલોજી નામનો પાર્ટ છે એ તમારે એનસીઆરટીમાં આપેલ નથી પરંતુ જીએસસીબીની ટેક્સ્ટબુકમાં બે હજારને એકથી લઈને બે હજારને ઓગણીસ સુધી અમલમાં હતું પરંતુ એનસીઆરટી ટેક્સ બુકમાં ચેપ્ટર નથી એટલે આ ક્વેશ્ચન ના કરો તો હાલે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર બત્રીસ રોજિંદા જીવનમાં ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહના ફાયદા શું છે તમારે લખવાના છે ઘણી વખત આ બી ક્વેશ્ચન પૂછાયેલો છે તફાવત આપો ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર તમારે તફાવતમાં એ લખવાનું કે ઇલેક્ટ્રિક મોટરનો સિદ્ધાંત શું છે અને ઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત શું છે તો પહેલાં આપણે જોઈએ ઇલેક્ટ્રિક મોટરનો સિદ્ધાંત શું છે તો ઇલેક્ટ્રિક મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે જ્યારે ઇલેક્ટ્રિક જનરેટર એ જે વિદ્યુતનું જે યાંત્રિક ઉર્જા હોય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એનો અર્થ એવો કે ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર બંને એકબીજાની વિરુદ્ધ કાર્ય કરે છે જે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે પ્રશ્ન નંબર ચોત્રીસ મંગળ ગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો પણ આ ચેપ્ટર તો રદ થઈ ગયું છે જીએસસી બે હજાર વીસ સુધી હતું આ અમલમાં પરંતુ હવે નથી પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર પાંત્રીસ વિદ્યુત પાવર એટલે શું તેના પાવરનું સૂત્ર મેળો આ બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં બી આ ક્વેશ્ચન આવે છે વિદ્યુત પાવર એટલે શું અને તેનો સૂત્ર લખો તેનો એકમ લખો તો વિદ્યુત પાવરનો એકમ શું થશે એકમ થશે ઝૂલ જૂલ પ્રતિ સેકન્ડ કાર્યનો એકમ 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 સમય દીઠ લાગતા કાર્યને કરતા કાર્યને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ તો કાર્યના છેદમાં સમય કાર્યનો એકમ થશે જૂલ અને સમયનો એકમ થશે સેકન્ડ તો ઝૂલ પ્રતિ સેકન્ડ એ પાવરનો એકમ છે પછીનો ક્વેશ્ચન એની અથવામાં છે એની અથવામાં એક ક્વેશ્ચન છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને રોજિંદા જીવનમાં ઉપયોગ જણાવો આવી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર છત્રીસ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું જીએસબી બે હજાર ઓગણીસ સુધી આ ચેપ્ટર ચેપ્ટર નંબર છ અથવા સાત હતું પરંતુ નવી ટેક્સ્ટબુક અનુસાર આ પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું ચેપ્ટરનો ફેરબદલી થઈ ગયેલ છે તો બે આ ક્વેશ્ચન જીએસિબી બે હજાર પંદરમાં પણ હતું અને આજે પણ છે એનો અર્થ એવો કે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ લખો જે તમારે પહેલાં ચેપ્ટરમાં જ આવે છે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર હોય એ બી ઘણી વખત પૂછાયેલું છે પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 37 કે એસિડિક એસિડના ચાર ઉપયોગ લખો આ બી ઘણી વખત બોર્ડની માં પૂછાયેલો છે એની અથવામાં છે એસિરિક એસિડની બનાવટ લખો જે ધોરણ બારમાં સવિસ્તૃત આવે છે ધોરણ અગિયારમાં બી સવિસ્તૃત આવે છે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં એસિરિક એસિડ સવિસ્તૃત આવે છે પણ ધોરણ દસમાં ખાલી બનાવટ જ પૂછાય છે પ્રશ્ન નંબર આડત્રીસ ચુંબકીય અલગીકરણ વિશે નોંધ લખો આકૃતિ દોરવી ફરજિયાત છે આકૃતિનો એક માર્ક્સ અને સમજાવવાનો એક માર્ક્સ ઘણી વખત આ ક્વેશ્ચન ભી પૂછાયેલું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આ પ્રકરણ છઠ્ઠું છે પ્રકરણ નંબર છ વિજ્ઞાન પ્રવાહમાં આવે છે એમાં બી ઘણી વખત પૂછાય છે ધોરણ દસમાં બી પૂછાય છે ધોરણ બારમાં બી પૂછાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ સ્થળ સ્થળ ચડ અને સમુદ્રવાસી પ્રાણીઓમાં જલ નિયમન કેવી રીતે થાય છે એ સમજાવો આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે પ્રશ્ન નંબર ચાલીસ ટૂંકમાં સમજાવો રસાયણનું વર્ણન રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એ કેમેસ્ટ્રી તમારે વિજ્ઞાન વિજ્ઞાનના તમારે ટોટલ ત્રણ પ્રકાર હોય છે વિજ્ઞાનમાં તમારે ટોટલ ત્રણ ક્યાં ગયો વિજ્ઞાનમાં તમારે ટોટલ ત્રણ પ્રકાર હોય છે એક તો છે રસાયણ વિજ્ઞાન બીજું છે ભૌતિક વિજ્ઞાન પહેલું છે રસાયણ વિજ્ઞાન ત્રીજું બીજું છે ભૌતિક વિજ્ઞાન અને ત્રીજું છે જીવવિજ્ઞાન જેમાં રસાયણ વિજ્ઞાન વિશે સૌ વિસ્તૃત ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં આવશે પછીનો ક્વેશ્ચન છે એસિડ વર્ષા સમજાવો એની અથવામાં છે ગ્રીનહાઉસ અસર વિશે ટૂંકનો લખો પ્રશ્ન નંબર બેતાલીસ છે કલમ કરવી એટલે શું ઉદાહરણ આપી સમજાવો આ બે ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે પછી જે વિભાગ ડી ડીમાં તન તન માર્ક્સના ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહોમનો નિયમ લખો જરૂરી સૂત્ર તારવો આ ક્વેશ્ચન ભાઈ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે જેમાં તમારે લખવાનું વી ઇઝ ઇક્વ ટુ આઈ આર જેમાં આઈને આર ને કરતા કહીએ તો આર ઇઝ થશે વી બાય આઈ આ એનો ઓહમનો નિયમ શું કહે છે કે એકમ પ્રવાહ દીઠ ઉત્પન્ન થતા વિધ્યુસ્થિતિમાંના તફાવત એ અવરોધના સંપ્રમણમાં હોય છે આ ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે અને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં બી પૂછાય છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બી આ ક્વેશ્ચન પૂછાય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ઓહમનો નિયમ ચારથી પાંચ વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે ધોરણ બારમાં અને ધોરણ દસમાં બી ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે પ્રશ્ન નંબર ચોત્રીસ આથવણ એટલે શું આથવણની ક્રિયા વિશે ટૂંક નોંધ લખો પ્રશ્ન નંબર પિસ્તાલીસ રુધિર જામી જવાની ક્રિયા સમજાવો પછીનો ક્વેશ્ચન છે સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ દોરો આ ભી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે કે સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર એની અથવામાં છે કે આંખની લઘુદ્રષ્ટિ ખામી કેવી રીતે ઉદભવે છે તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકે તો લઘુદ્રષ્ટિ એટલે જેને દૂરનું ન દેખાતું હોય તે લઘુદ્રષ્ટિ એટલે જેને દૂરની વસ્તુ ન દેખાતી હોય ને એ લઘુદૃષ્ટિની ખામી કહે છે અને એના નિવારણ માટે તમારે અંતર્ગોળ અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે કયા લેન્સ અંતર ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે છે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે અને અંતર ગોળ ઋણ ધરાવે છે એ બી તમને ખબર જ છે પ્રશ્ન નંબર સુડતાલીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સોલ્વે પદ્ધતિ સોડાના ધોવાના સોડાના ઉત્પાદન માટે જરૂરી પદાર્થોના નામ જણાવી આ પદાર્થમાં સમાયેલી પ્રક્રિયાના સમીકરણ લખો પછી છે રાસાયણિક સંતુલનનો નિયમ ગાણિતિક સ્વરૂપ સ્વરૂપે લખો આભી ક્વેશન ઘણી વખત પૂછાયેલું છે રાસાયણિક સંતુલનનું ગાણિતિકા સ્વરૂપ એની અથવામાં છે કે એમોનિયમ ધાતુની બનાવટ દ્વારા પ્રતિવર્તી પ્રક્રિયા અને રાસાયણિક સંતુલન સમજાવો પ્રક્રિયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો ફરજિયાત છે જેનો એક માર્ક્સ પ્રશ્ન નંબર ઓગણપચાસ ટૂંકનો લખો ન્યુક્લોટાઇટના ઘટકો એની અથવામાં છે ટૂંકનો લખો ભિન્નતા ઘણી વખત આનુવંશિકતા વિશે બી ટૂંક પૂછાય છે ઘણી વખત ભિન્નતા વિશે બી ટૂંકનો પૂછાય છે આ ક્વેશ્ચન પેપર છે માર્ચ બે હજારને સાતની બોર્ડની એક્ઝામનું ક્વેશ્ચનપત્ર જે તમારી આવનારી બધી જ એક્ઝામમાં ઉપયોગી સાબિત થશે તો આ પ્રશ્નપત્ર ખાસ કરવું તમારે અસાઇનમેન્ટ કરી શકો છો આ ક્વેશ્ચન બી કરી શકો છો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને માર્ચ બે હજાર સાતથી લઈને માર્ચ બે હજાર એકવીસના તમામ પ્રશ્નપત્રો ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકને ઓન કરી દેજો પાંચ માર્ક્સનો ક્વેશ્ચન લેન્સનો સૂત્ર વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વ ટુ વન અપોન એફ તારો આકૃતિ ફરજિયાત છે ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બી આ ક્વેશ્ચન આવે છે પ્રશ્ન નંબર એકાવન પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો ચર્ચો આ બી ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલું છે પ્રશ્ન નંબર બાવન મીણ મીણનું કેલેરીનું મૂલ્ય શોધવાનો પ્રયોગ ચર્ચો એની અથવા પેટ્રોલિયમ વિભાગીય નિશ્ચંદનથી મળતી ચાર પેદાશોના નામ જણાવી દરેકના ગુણધર્મો લખો આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે જે ધોરણ અગિયાર બાર વૈજ્ઞાનિક આવતું નથી પ્રશ્ન નંબર ત્રેપન બોક્સાઇડમાંથી શુદ્ધ એલ્યુમિનિયા મેળવવાની પદ્ધતિ નામ જણાવી તે પદ્ધતિનું વર્ણન કરો ટૂંકમાં એમ કે છે કે હોલ હેરાલ્ડ પદ્ધતિ વિશે સવિસ્તૃત સમજાવો આ આવી ક્વેશ્ચન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે અને ધોરણ બારમાં બી આ ચેપ્ટર આવે છે અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઘણી વખત પૂછાયેલો છે પછી ધાતુ શાસ્ત્રના વિવિધ તબક્કા જાણવી દરેક તબક્કા વિશે ટૂંક નોંધ લખો આનો તો સ્પેશિયલ એક ચેપ્ટર કેમિસ્ટ્રીમાં આવે છે જેનું નામ છે રાસાયણિક રાસાયણિક ગતિકી કી પછીનો ચેપ્ટર છે એ આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જેમાં તમારે ત્રણથી ચાર તબક્કા આવે છે ધાતુ શાસ્ત્રના વિવિધ તબક્કા જણાવી તેના દરેક તબક્કા વિશે ટૂંકનો લખો જેમાં ભુંજન અલગીકરણ નિસ્યદન વગેરે જેવા તબક્કાનો સમાવેશ થાય છે જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આવે છે પ્રશ્ન નંબર ચોપન પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવા માટેની રીતનું વર્ણન આકૃતિ સહિત કરો પ્રક્રિયાના સમીકરણ લખો ચાર ભૌતિક ગુણધર્મ લખો આવી ક્વેશ્ચન માર્કમાં ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે તો અહીં માર્ચ બે હજારની સાતની બોર્ડનું એક્ઝામનું પેપર પૂર્ણ થાય છે વિડીયો ગમ હોય તો એક વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ટૂંક જ સમયમાં બીજા પેપર અપલોડ કરવામાં આવશે